માંગરોળની ગણેશ વિસર્જન યાત્રા. માંગરોળમાં આજે અવનવી આબેહૂબ અલૌકિક ગણેશજીની પ્રતિમાનું હર્ષોલ્લાસ ઉમંગ સાથે વિસર્જન દરિયામાં કરવામાં આવ્યું. દાદા ગણેશની ડીજેના તાલે વાજતે ગાજતે નાચતા ઝૂમતા ભવ્ય શોભાયાત્રા નગરમાંથી કાઢવામાં આવી, જેમાં માંગરોળના તમામ મંડળોના ગણેશ તેમજ નાના મોટા ગણેશની મૂર્તિઓ મળી એકી સાથે 100 થી પણ વધારે ગણેશજીની મૂર્તિનું માંગરોળના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લોકમાન્ય તિલક દ્વારા ઉજવવામાં આવતો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પણ ગણપતિનું અનેરું મહત્વ જોવા મળે છે. દેશના ખૂણે ખૂણે દાદા ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે. સૌ સૌની આસ્થાના પ્રતિકરૂપી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર દાદા ગણેશની ભક્તિમાં લોકો રંગાઈ ગયા છે. દાદા ગણેશજી વિઘ્ન હતા છે, સર્વે મનોકામના પૂર્ણ કરતા છે. દાદા ગણેશની સાથે શુભ કાર્યમાં સર્વશ્રેષ્ઠ પૂજા થાય છે. ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં અલગ અલગ મંડળો દ્વારા અલગ અલગ ગણેશજીની મૂર્તિનું ગણેશ ચોથના દિવસે સ્થાપન કરવામાં આવેલ. તમામ મંડળો દ્વારા દરરોજ દાદાની સેવા આરતી પૂજા કરવામાં આવતી, તેમજ રોજે દાદાને પ્રસન્ન કરવા વિવિધ જાતના ભોગ ધરવામાં આવતા હતા, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવતા. અત્યારે અમારે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ માંગરોળ ખારવા સમાજ દ્વારા માંગરોળ મંડળ પર રાખેલો છે. અમારા સમાજના સ્વયંસેવકો વિશેષમાં અહીંયા સુવિધાઓ સેવાઓ આપે છે, અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એની તકેદારી સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. અને દરેક ભાઈઓ એકદમ એકબીજાને ઓટપ્રોટ થઈ અને સંપૂર્ણ તાલુકા માંગરોળ તાલુકાના ગણપતિજી વિસર્જન માટે માંગરોળ બંદર પર આવે છે, અને કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ ન થાય એની વિશેષ તકેદારી રાખવામાં આવે છે. જ્યારે આજરોજ દાદાની પ્રતિમાની વિદાય થઈ હતી, જાણે આપણા પરિવારમાંથી કોઈ સ્નેહજન વિદાય લેતું હોય અને કરુણા સર્જાતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. દાદા ગણેશની ડીજેના તાલે વાજતે ગાજતે નાચતા ઝૂમતા ભવ્ય શોભાયાત્રા નગરમાંથી કાઢવામાં આવી હતી, જેમાં માંગરોળના તમામ મંડળો તેમજ આજુબાજુ ગામડાઓના મંડળોના ગણેશજી તથા નાના મોટા ગણેશની મૂર્તિઓ મળી એકી સાથે 100 થી પણ વધારે ગણેશજીની મૂર્તિનું માંગરોળના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જનમાં માંગરોળ બંદરના ખારવા સમાજના બંધુઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તાકેદારી સ્વરૂપે પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવેલ. દરિયાકાંઠે પણ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એટલે માત્ર તરવૈયાઓ દ્વારા જ ગણેશજીની પ્રતિમાને મધ દરિયે લઈ જઈ શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવેલ હતું. મારું નામ કુંજીભાઈ મોદી પરમાર છે. આજે ગણપતિ વિસર્જન માંગરોળ તાલુકાનું આયોજન રાખેલું છે. અમે નાની નાની હોડીઓની સુવિધાઓ રાખેલી છે, નાની નાની બોટોની સુવિધાઓ રાખેલી છે. અમે ઊંડા દરિયામાં ગણપતિને વિસર્જન કરવા લઈ જઈએ છીએ. વિસર્જન ત્યાં કરીએ છીએ. અનિશ્ચિત કાર્ય ન બને અમે ખારવા સમાજને નિવેદન રાખેલી. બ્યોરો રિપોર્ટ, દિનેશ કાંપો, લોકસભા ન્યૂઝ ચેનલ, જૂનાગઢ.